નમસ્કાર મિત્રો આપણે રુદ્રાક્ષનું નામ તો બધાએ સાંભળ્યું જશે અને રુદ્રાક્ષને ગળામાં ધારણ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે રુદ્રાક્ષ એક મુખથી લઈ અને એકવીસ મુખ સુધીના મળે છે પરંતુ રુદ્રાક્ષ એ ખરેખર શું છે અને એ કેવી રીતે પેદા થાય છે એનું ધાર્મિક મહત્ત્વ શું છે તે આપણે જાણીશું આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને શિવચરિત્રમાં જણાવ્યા અનુસાર માતા પાર્વતીના વિયોગમાં ભગવાન શિવજી ખૂબ દુઃખી થઈ જાય છે અને તાંડવ નૃત્ય કરે છે આપણે કથા જાણીએ છીએ અને આ દરમિયાન ભગવાન શિવજીની આંખના જે આંસુ એ જમીન ઉપર પડે છે એ જ્યાં જ્યાં જમીન ઉપર આંસુ પડે છે ત્યાં ત્યાં જે વૃક્ષ ઉગે છે અને રુદ્રાક્ષ કહેવામાં આવે છે એવી કથા જાણવા મળે છે આપણે હું આજે ઓરિજિનલ રુદ્રાક્ષના વૃક્ષના દર્શન આ વિડીયોમાં કરાવવાનો છું સાથે સાથે રુદ્રાક્ષનું અસલ ફળ કેવું હોય છે એ પણ જણાવવાનો છું તો આ વિડીયો આપ જોઈ શકશો અને સાથે સાથે આપણે ધાર્મિક ઇતિહાસ પણ સંભળાવતો જઈશ અને આ વિડીયોના અંત સુધી જરૂર દેખજો ખાસ આપણને ખબર છે કે ભગવાન શિવ અને પાર્વતીની કથા છે કે જેના અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે એકવાર માતા પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ ખૂબ મોટા યજ્ઞનું આયોજન કરે છે અને એની અંદર બધા જ દેવો અને ગંધર્વો ઋષિમુનિ સૌને આમંત્રણ આપવામાં આવે છે પણ ભગવાન શિવજી પ્રત્યેના દ્વેષના કારણે દક્ષ પ્રજાપતિ એ ભગવાન ભોળાનાથને આમંત્રણ નથી આપતા અને આ વાતની જાણ માતા પાર્વતીને થાય છે ત્યારે માતા પાર્વતી શિવજી પાસે જઈ અને પોતે પિયરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરે છે યજ્ઞમાં જવાની કારણ કે પોતાના પિતાજીને ત્યાં યજ્ઞ હોવાથી માતા પાર્વતી જવા માટેની જીદ કરે છે એટલે શિવજી એ પાર્વતી માતાને પોતાના ગણો સહિત ત્યાં જવા માટેની આજ્ઞા આપે છે હવે યજ્ઞમાં માતાજી જાય છે આપણે જણાવી દઉં કે આ યજ્ઞ સ્થળ એટલે હરિદ્વારમાં આવેલું ઉત્તરાખંડમાં હરિદ્વાર નજીક આવેલું કનખલ કે જ્યાં દક્ષ પ્રજાપતિ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો જ્યાં સૌ દેવોની હાજરીમાં યજ્ઞ ચાલી રહ્યો હોય છે પરંતુ આમાં આ યજ્ઞની અંદર ભગવાન શિવજીના નામની આહુતિ આપવામાં આવતી નથી અને આનું કારણ પૂછતા દક્ષ પ્રજાપતિ એ પાર્વતી માતાનું ખૂબ જ અપમાન કરે છે અને શિવજીને પણ ખૂબ જેમ ભાવ એમ બોલે છે અપમાન કરે છે જે સહન નહીં થવાથી માતા પાર્વતી યજ્ઞકુંડની અંદર પડી અને પોતાના પ્રાણનું બલિદાન આપી દે છે અને આ વાતની જાણ શિવજીના ગણો દ્વારા ભોળાનાથને કરવામાં આવતા શિવજી ખૂબ જ ક્રોધિત અવસ્થામાં ત્યાં સ્થળ ઉપર આવી પહોંચે છે અને માતા પાર્વતીના શરીરને પોતાના બંને હાથની અંદર ઉપાડી અને તાંડવ નૃત્ય કરતાં કરતાં સમગ્ર સૃષ્ટિનો નાશ કરવા માટે સંકલ્પ કરે છે અને ખૂબ જ ભયંકર સ્થિતિનું નિર્માણ થાય છે એટલે બધા દેવો અને ગંધર્વો બધા ખૂબ જ ગભરાઈ જાય છે અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે એટલે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર વડે માતા પાર્વતીના શરીરના ટુકડા કરી નાખે છે આપણને ખબર છે કે આ ટુકડા પૃથ્વી ઉપર જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠનું નિર્માણ થયું છે અને શિવચરિત્ર અનુસાર શક્તિપીઠોની સંખ્યા એકાવન બતાવવામાં આવે છે જ્યારે તંત્ર ચૂડામણી માર્કંડઈ પુરાણમાં શક્તિપીઠોની સંખ્યા બાવન માનવામાં આવે છે પરંતુ ખરેખર એકાવન શક્તિપીઠ આપણે માની લઈએ છીએ અને એમાંનું એક શક્તિપીઠ આપણા પંચમહાલમાં પાવાગઢમાં ગોગંબાથી ચૌદ કિલોમીટર આવેલું છે પાવાગઢ કે જ્યાં માતા પાર્વતીના જમણા પંગડી આંગળી પડી હતી પાવાગઢમાં શક્તિપીઠ માનવામાં આવે છે અને એવું જ એક શક્તિપીઠ ગુજરાતમાં અંબાજી ખાતે પણ આવેલું છે કે જ્યાં માતા પાર્વતીના હૃદયનો ભાગ પડ્યો હતો એટલે તો ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે અને વર્ષ દરમિયાન લાખો ભક્તો પાવાગઢ અને માતા અંબાજીના દર્શન કરવા માટે આરાસુરમાં પધારે છે તો આ માહિતી આપને પહોંચાડી છે આપને હવે જલ્દીથી રુદ્રાક્ષના વૃક્ષના પણ દર્શન કરાવી દઉં કે આ રુદ્રાક્ષનું વૃક્ષ હરિદ્વારની અંદર આવેલું છે મહામૃત્યુજય મંદિરના જે આશ્રમનું જે મંદિર છે ત્યાંના કમ્પાઉન્ડમાં આ વૃક્ષ આવેલું છે જેની રોજ ધાર્મિક પૂજા કરવામાં આવે છે એ વૃક્ષ આપણને બતાવી રહ્યો છું આપને કે આ વૃક્ષ ઉપર આપને વૃક્ષની ઉપર જોશો તો જે ફળ છે એ પણ લાગેલા જોવા મળશે બીજું જણાવી દઉં કે આપણે જે આ હરિદ્વારનો જે મેં ઇતિહાસ કીધો છે યજ્ઞ કું કુંડનો કે જ્યાં માતા પાર્વતી યજ્ઞકુંડની અંદર કૂદી અને પોતાના પ્રાણની આહુતિ આપે છે એ સ્થળ ઉપર રેકોર્ડિંગ કરવાની ખૂબ જ મનાઈ છે રેકોર્ડિંગ કરવા દેતા નથી એટલે મેં ખૂબ જ પ્રયત્ન કરી અને ખૂબ જ કઠિનાઈપૂર્વક આ વિડીયો ઉતારી અને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એટલે ખાસ 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 મિત્રો આપને વિનંતી છે કે મારી મહેનત સામે જોઈ અને આ વિડીયોને આખે આખો જોજો પૂરેપૂરો અંત સુધી જોજો અને બીજાને શેર કરજો લાઇક કરજો અને મારી ચેનલ દિનેશ ભટિયા લાઈવ ગોગંબાને પણ ખાસ સાથ અને સહકાર આપશો એવી વિનંતી કરું છું